हिम्मतनगर में सरकारी नर्सिंग कॉलेज में स्कूल बस कंडम होने लेने सरकार द्वारा बस की फरवणी नहीं थवाने लेने विद्यार्थियों ने एम्बुलेंस में बेसाड़ी फेरफार करवामां आवे छे। जेने लेने विकसित गुजरात की तस्वीर एम्बुलेंस में प्रेक्टिकल माटे जता नर्सिंग कॉलेज ना विद्यार्थियों जोवा मळ्या हता। हिम्मतनगर में आज जूनी सिविल में आवेल स्कूल ऑफ नर्सिंग जीएनएम विद्यार्थियों सवारे जीएमईआरएस हॉस्पिटल में प्रेक्टिकल पूर्ण कर जूनी सिविल में आवेल एम्बुलेंस में एक नहीं बे नहीं परंतु 30 थी वधु विद्यार्थियों ने उतरिया था। त्यारे विद्यार्थियों ने मुसाफरी करवा माटे बस ना बदले एम्बुलेंस अने एमा पण घेटा बकरानी माफक भरेला जोवा मळ्या हता। त्यारे विकसित गुजरातनी वरवी तस्वीर जोवा मळी हती। आरोग्य क्षेत्रे अद्यतन सेवाओंनी वातो करती गुजरातनो आरोग्य विभाग अहींया वामनो पुरवार थयो होय तेवुं जोवा मळी रह्युं छे। राज्यमां सरकारी नर्सिंग कॉलेज चाले छे त्यारे साबरकांठाना हिम्मतनगरमां जूनी सिविल हॉस्पिटलमां सर प्रताप स्कूल ऑफ नर्सिंग चाले छे। તેની બાજુમાં હોસ્ટેલ પણ આવેલી છે। આ સ્કૂલ ઓફ નર્સિંગમાં જીએનએમના પ્રથમ બીજું અને ત્રીજું વર્ષનો અભ્યાસ ચાલી રહ્યો છે જ્યાં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ રોજ સવારે એક બેચ પ્રેક્ટિકલ માટે હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં કોલેજથી રોજ સવારે વિદ્યાર્થીઓ નવી સિવિલમાં પ્રેક્ટિકલ માટે જાય છે અને એ પણ 3 કિલોમીટર એમ્બ્યુલન્સમાં જાય છે। તો છેલ્લા 4 વર્ષથી આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ હેરાફેરી કરવી પડી રહી છે। સરકારમાં બસની માંગણી કરવામાં આવી છે પરંતુ માંગણી સંતોષતી નથી જેને પરિણામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સિવિલની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે રોજ જવું પડે છે અને આ પરિસ્થિતિ એક કોલેજમાં નહીં પરંતુ આખા ગુજરાતની સરકારી નર્સિંગ કોલેજમાં હોવાની જાણકારી મળી રહી છે। વિકાસશીલ ગુજરાત 2047ના વિકસિત ગુજરાત કેવું હશે તેની વાતો થઈ રહી છે ત્યારે આજ ગુજરાતમાં નર્સિંગના વિદ્યાર્થીઓને કંડમ બસની સામે સરકારની બેદરકારીના અભાવે મજબૂર વિદ્યાર્થીઓને દર્દીઓની એમ્બ્યુલન્સમાં બેસવું પડે છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે જે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓના એમ્બ્યુલન્સમાં ભરીને ભરીને લાવવામાં આવ્યા વધુ સંખ્યામાં હતા, આ અંતર્ગત જણાવવાનું કે નર્સિંગ સ્કૂલ જૂની હોસ્પિટલ સાથે સર પ્રતાપ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી। સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર મેડિકલ કોલેજ બનતો ગઢોડા રોડ ઉપર લાવવામાં આવેલ છે। અત્રેની હોસ્પિટલ જે તે વખતે એની સ્કૂલ બસ હતી પરંતુ 4 વર્ષ પહેલાં કંડમ થતો એ સ્કૂલ નવી આવેલી નથી, સરકારમાં રજૂઆત કરેલ છે। એના વ્યવસ્થાના ભાગરૂપે બાળકોનો 3 કિલોમીટર દૂર હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે એમ્બ્યુલન્સનો અત્રે લાવવાને લઈ જવામાં આવે છે અને સરકારશ્રીમાંથી અમે રજૂઆત કરેલ છે જે ઉપલબ્ધ થતો આ એમ્બ્યુલન્સ સેવા અમે બંધ કરી દઈશું। અત્યારે હાલ એમ્બ્યુલન્સમાં વધુ વધુ ભરવામાં આવે છે તો હવે એને લઈને શું સૂચન કરે? અમે એમને સૂચના આપેલ છે કે વધુમાં વધુ 15-16 જ લઈ જવા જેથી શાંતિથી બેસી શકે ભલે એક કે બે ફેરા વધુ થાય। સાબરકાંઠા જિલ્લામાં 100 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં 100 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડાએ બદલીના હુકમો કરી પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી। જિલ્લામાં એએસઆઈ, એચસી, પીસી અને એલઆરની બદલીઓ કરાઈ હતી જેમાં 16 પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને બીડીએસ શાખામાં બદલીઓ થઈ હતી। ટ્રાફિક શાખામાં 12 અને એ ડિવિઝનમાં 13, ઈડરમાં 10ની બદલી કરાઈ હતી જેમાં એચસી 23, પીસી 63, એએસઆઈ 8 અને એલઆર 6 સહિત 100ની બદલીઓ કરવામાં આવી હતી અને આ બદલીઓ લોકસભાની ચૂંટણીના પગલે કરાઈ હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર જૂની સિવિલ પાસે આજે ડબગર સમાજના શ્રી જોગણી માતાજીનો 3જા પાટોત્સવની ઉજવણી શોભાયાત્રા યોજાઈ હતી તો બપોરે હવન બાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગરમાં જૂની સિવિલ સરગર પાસેના વિસ્તારમાં બુધવારે હિંમતનગર ડબગર સમાજના શ્રી જોગણી માતાજીનો 3જો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી જોગણી માતાજીના મંદિરથી ભવ્ય ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી જે જૂની સિવિલ સર્કલ થઈને 5 બત્તી પહોંચી હતી। ટાવર ચોકમાં પહોંચ્યા બાદ સમાજના યુવક યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘૂમ્યા હતા।
ત્યારબાદ શોભાયાત્રા નવા બજાર ગાંધી રોડ થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન આગળ થઈને પરત મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી। અંદાજિત 2 કલાકથી વધુ સમય સુધી ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી। શ્રી જોગની માતાજીના મંદિરે બપોરે હવન શરૂ થયું હતું। ત્યારબાદ સાંજે હવનની પૂર્ણાહુતિ થયા બાદ 6 વાગે મહાઆરતી અને 7 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જોગની માતાજીના ત્રીજા પાઠ ઉત્સવ નિમિત્તે માતાજીને અને મંદિરને શણગારવામાં આવ્યા હતા। તો આ ઉજવણી સમાજના ભાઈઓ બહેનો યુવક યુવતીઓ વડીલો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાઠ ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા। સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર કારે પલટી મારી હતી, જેમાં પ્રાતિજના રસુલપુર પાસે કાર ડિવાઇડરને ટકરાયા બાદ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। અને આ કાર હિંમતનગરથી પ્રાતિજ તરફ જઈ રહી હતી, જેમાં કાર ચાલક સહિત બેને શરીરે સામાન્ય ઈજાઓ થઈ હતી। ત્યારબાદ હાઈવે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પ્રાતિજ પોલીસને અકસ્માત અંગે જાણ કરાઈ હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।